સાવાસક મિત્રો હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળી આજના મુખ્ય સમાચારો. ભરૂચના નબીપુર ખાતે 80 વર્ષે વૃદ્ધને ઉછીના રૂપિયા નહીં આપવા પડે તે માટે બે મહિલા અને ચાર પુરુષોએ હત્યા કરી નાખી નદીમાં લાશ નાખી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ભરૂચ તાલુકાના નબીપુર ગામના 80 વર્ષીય મોહમ્મદભાઈને ઉછીના આપેલા રૂપિયા પરત નહીં કરવા પડે તે માટે મહિલાએ તેના 5 લોકો સાથે મળીને ગળું દબાવીને હત્યા કરી ગાડીમાં લાશને ઇન્ટોલા ગામ નજીક નદીમાં ફેંકી દેનાર સામે પોલીસે હત્યા સહિત લાશ ફેંકી દઈ પુરાવાનો નાશ કરવા સહિત પોલીસને ગુમરાહ કરવાની ફરિયાદ નબીપુર પોલીસ મથકમાં દાખલ થઈ છે. ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી હોય તેમ એક બાદ એક લૂંટ અને મર્ડર જેવી ઘટનાઓ સાથે ચોરીની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી રહી છે. ભરૂચ તાલુકાના નબીપુર ગામના 80 વર્ષીય કાકા મોહમ્મદ ઉમરજી ચેતનનાઓ 5 દિવસથી ગુમ છે. તેમના પરિવારજનો અને પોલીસને 5 લોકો સાથે મળી ઉછીના રૂપિયા લેનાર મહિલા પોલીસને દોડાવી રહી છે, જેને લઈને આજે નબીપુર પોલીસે હત્યા સહિત વિવિધ કલમો સાથે ફરિયાદ દાખલ કરી છે. જેમાં ફરિયાદી મકબૂલ મોહમ્મદ ઉમરજી ચેતન વોહરા પટેલ રહેવાસી દંશુ કોલોની નબીપુર નાઓએ આપેલી ફરિયાદમાં તેમના પિતા મોહમ્મદ ઉમરજી ચેતન ઉંમર વર્ષ 80 નાઓએ ગામના ડેમા હાફેઝીના મકાનમાં રહેતા સુફિયા અઝીઝ પટેલને રૂપિયા 1.5 લાખ ઉછીના આપ્યા હતા અને આ ઉછીના રૂપિયા નહીં આપવા પડે તે માટે સુફિયાએ તારીખ 30/1/2020 રોજ સુમૈયા દાઉદ પટેલ નાઓને ઉછીના રૂપિયા નહીં આપવા પડે તે માટે પોતાના ઘરે બોલાવીને મહેબૂબ દીવાન કે જે રિક્ષા ચલાવે છે તેણે મોહમ્મદ ચેતનનું વાયર વડે ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી અને અન્ય ગામના જ રહીશ રશીદ ઉમરજી પટેલ અઝીઝ અબ્દુલ પટેલ હુસેન અબ્દુલ્લા રહેવાસી નાઓએ લાશને સગે વગે કરવા માટે ઇન્ડિકા કારમાં 80 વર્ષીય મોહમ્મદ ઉમરજી ચેતનની લાશને કારની ડિક્કીમાં મૂકીને કોઈક જગ્યાએ નાખી આવ્યા હતા. જ્યારે આ મામલે નબીપુર પોલીસે શંકામંદ એવા સુમૈયા સુફિયા સહિતના અન્ય ઇસમોની પૂછપરછમાં તેમણે પોલીસને ઇટોલા નજીક લાશ ફેંકી હોવાનું કહેતા પોલીસે NDRF સહિતની ટીમને કામે લગાડીને લાશની શોધખોળ આરંભી છે, પરંતુ લાશ નહીં મળતા હવે પોલીસે આ બનાવમાં મકબૂલ ચેતનની ફરિયાદના આધારે IPC 302/201 તેમજ 120B/144 મુજબ સુફિયા સુમૈયા બેન રશીદ પટેલ અબ્દુલ વોરા મહેબૂબ દીવાન હુસેન અબ્દુલ્લા સામે હત્યા પુરાવા નાશ કરવા સહિત કાવતરું અંગે ગુનો દાખલ કરીને તપાસનો દોર શરૂ કર્યો છે. હાંસોટમાં નજીવી બાબતે ઝઘડો કરી યુવાનનું ગળું દબાવીને પેટમાં ફેંટો મારતા યુવાનનું સારવાર દરમિયાન મોત થતા પોલીસે હત્યા અંગે ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાંસોટમાં નજીવી બાબતે યુવાનને માર મારતા તેનું સારવાર દરમિયાન મોત થતા હત્યાનો ગુનો નોંધાયો હોવાની વિગતો સપાટી પર આવી છે. હાંસોટના વેરાઈ માતાના મંદિર પાસેથી પસાર થતા યુવાન અને તેના ભાઈ સાથે યુવાને ઝઘડો કરીને ગળું દબાવી માર મારતા યુવાનને શરીરના અંદરના ભાગે ઈજા થતા તેનું મોત થતા પોલીસે હત્યા અંગેનો ગુનો દાખલ કર્યો છે. ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં એક હત્યાનો બનાવ બન્યો છે. પોલીસ ચોપડે નોંધાવેલ ફરિયાદમાં હાંસોટના રામનગરમાં રહેતો કલ્પેશ ઠાકોરભાઈ મિસ્ત્રી તેનો ભાઈ યોગેશ નાઓ હાંસોટના વેરાઈ માતાજીના મંદિરના પાછળના રસ્તા ઉપર સાંજના સમયે ચાલતા પસાર થઈ રહ્યા હતા. ત્યાં નજીકમાં રહેતા સલીમ રસૂલ વાડીવાલાએ કલ્પેશ અને યોગેશને રોકીને કહ્યું કે તમે મારી જગ્યામાંથી કેમ જાઓ છો, તેમ કહીને મા બેન સામેની ગાળો આપતા યોગેશ ભાઈએ સલીમ વાડીવાળાને ગાળો નહીં બોલવાનું કહેતા સલીમે યોગેશનું ગળા દબાવી તેને પેટમાં ફેંટ મારતા તે જમીન ઉપર પડી ગયો હતો અને સલીમ તેના ભાઈને માર મારતા અને યોગેશ નાઓ બેભાન થતા તેણે પ્રથમ સરકારી દવાખાનામાં તેમજ ત્યાંથી કાકાબા હોસ્પિટલ અને ત્યારબાદ અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવતા હાજર તબીબે યોગેશને મૃત જાહેર કર્યો હતો. જે અંગે પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે, યોગેશને મૃત જાહેર કરાતા તેના પરિવારજનોએ હાંસોટ પોલીસ મથકમાં ફરિયાદ આપતા હાંસોટ પોલીસે સલીમ વાડીવાલા સામે હત્યા અંગે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાંસોટ પોલીસ મથકના PIA તપાસ શરૂ કરી છે. સલીમ વાડીવાલાના ધરપકડના ચક્રગતિમાન પણ કર્યા છે. આમાં એમ છે કે એ મારા કાકાના છોકરા થાય છે, યોગેશભાઈ મિસ્ત્રી, હું એમનો મોટાનો છોકરો થાઉં. એ વેરાઈ માતાના મંદિરની પાછળ આ સલીમભાઈ નામે છે એમના ખેતરેથી પસાર થતા હતા. તો એ સલીમભાઈ એમને કીધું હતું કે ભાઈ અહીંથી કેમ જાઓ છો, તો એ બાબતે એમને ગાળો બાંધી. તો ગાળો બાંધવામાં આ લોકોને છે ને તે એમણે ઝપાઝપીમાં એ લોકો બે ભાઈ હતા, તો એક ભાઈને બોચરો પકડી
ને બીજો ભાઈ અમને છોડાવવા ગયો. આ તે છોડાવવા ગયો એટલે તે યોગેશભાઈ મિસ્ત્રી, તો યોગેશભાઈ મિસ્ત્રીને એમણે ઘરચી પકડી ને પેલા ભાઈ જે એમના બીજા નાના ભાઈ હતા તેમને ધક્કો મારીને નાખી દીધો. તો યોગેશભાઈ પેલો ભાઈ ઊભો થઈને આવે એટલે યોગેશભાઈ મિસ્ત્રીને ઘરચી દબાવી દીધી અને ગળામાં બે ચાર ભીખ મારી દીધી. તો તે પછી એ ભાઈ એ જ પડી ગયા. તો આ અમને 8:15 વાગે જાણ કરી એમણે, તો અમે ત્યાં પહોંચ્યા. તો ત્યાંથી પછી અમે એમને દવાખાને લઈ ગયા. તો દવાખાને લઈ ગયા તો ત્યાંથી અમને કીધું કે ભાઈ આમાં કશું છે નથી, તો તમે આગળ લઈ જવું હોય તો લઈ જઈ શકો છો. તો મેં અહીંથી એમને પછી સરદાર પટેલમાં લાવ્યા અને ત્યાં ડૉક્ટરે કીધું કે એક્સપાયર થઈ ગયા છે. તો પછી ત્યાંથી અમે એમને પીએમ માટે અહીં આવ્યા અને પોલીસ રિપોર્ટ ફરાવી છે. અંકલેશ્વરના ચૌટાનાકા નજીક દંપતીના રૂપિયા ભરેલો થયેલો બાઇક સવાર ખેંચીને લઈ ગયા હોવાનું પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. અંકલેશ્વર શહેરમાં વધુ એક ચીલ ઝડપની ઘટના આજ રોજ સમીસાંજના સમયે બની છે, જેમાં હાંસોટથી આવેલા એક દંપતીનો થેલો જે બાઇક પર ભેરવેલો હતો તે કેટલાક ગઠિયાઓ તે મહિલાના હાથમાંથી ખોંચવીને ભાગી ગયા હોવાની ઘટના ઘટવા પામી છે. અંકલેશ્વર શહેરમાં આમ તો ચીલ ઝડપની ઘટનાઓ છાસવારે બનતી હોય છે, કેટલીક વખત અછોડાતોડની પણ ઘટનાઓ બની છે. ત્યારે અંકલેશ્વર શહેરમાં નજર સૂકવીને પૈસા અથવા તો બેગ લઈ જવાની ઘટનાઓમાં વધારો પાછલા વર્ષોમાં થયો હતો. ત્યાં જ આ વખતે હજુ તો શરૂઆત થઈ છે અને તે દરમિયાન જ આજે અંકલેશ્વર શહેરના ચૌટા નાકા વિસ્તારમાં આવેલી બેંકમાંથી હાંસોટના નજીકના ગામના એક દંપતી દ્વારા પોતાના મકાનના બાંધકામ માટે 1,00,000 રૂપિયા ઉપરાંતની રકમ ઉપાડીને તેઓ દ્વારા એક થેલીમાં મૂકીને મોટરસાઇકલ પાસે મૂકવામાં આવી હતી. તે દરમિયાન જ કેટલાક જાણભેદુ ગઠિયાઓ દ્વારા તેઓ ઉપર નજર રાખીને જેવા જ રૂપિયા તેઓએ થેલીમાં મૂક્યા તેવા જ આવીને બે ગઠિયાઓએ આ રૂપિયા તેમને હાથમાંની થેલીમાંથી ખોંચી લઈને ભાગી છૂટ્યા હતા. જો કે કંઈક સમજાય એ પહેલા તો રમીલાબેન પણ હક્કા બક્કા થઈ ગયા હતા અને બેંકમાંથી પરત આવેલા એમના પતિને જાણ કરતા તેઓ પણ હેબતાઈ ગયા હતા. જો કે આ બનાવ તો અંકલેશ્વર પોલીસ મથકમાં ફરિયાદ દાખલની તજવીજ હાથ ધરવામાં આવી છે. એક થેલીમાં મોટી કાપડની થેલી બાંધેલી હતી, આખી થેલી લઈને નાહી ગયા. જાણ કરવા આવેલા છે. ભરૂચની દુધારડીની નજીક પાલિકાનું બોર્ડ લગાવેલું ટ્રેક્ટરે બાઇક સવારને અડફેટે લેતા ઈજા પહોંચી હોવાની ઘટનામાં પાલિકાના સત્તાધીશોના અધિકારીઓ સામે એફઆઈઆર કેમ નહીં તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ભરૂચ નગરપાલિકાના વાહનો અનફિટ હોવા છતાં યમદૂધ બનીને દોડી રહ્યા છે. ટેન્કર બાદ આજે દૂધારા ડેરી નજીક અનફિટ ટ્રેક્ટર ચાલકે બાઇક સવારને અડફેટે લેતા તેને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે પાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કેમ દાખલ તેવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે. ભરૂચ શહેરમાં હવે પાલિકાના અનફિટ કેટલાક વાહનો માઠેલા સાંડની જેમ દોડી રહ્યા છે. લાખો રૂપિયાનો ખીચડી કૌભાંડ અને તેમાં પણ સત્તાધીશો અધિકારીઓની મિલીભગતથી ખોટા નકલી બિલો બનાવી લાખો રૂપિયા વાપરી ખાનારા લોકો પાલિકાની તિજોરીની રકમ હજમ કરવા બેઠા છે. ત્યાં પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ બેજવાબદારો હોય તેવું શહેરજનોને લાગી રહ્યું છે. પાલિકાના કેટલાક વાહન અનફિટ છે અને તેમ છતાં લોકોને જીવ લેવા માટે દોડી રહ્યા હોય તેવું લોકોને લાગી રહ્યું છે. ત્યાં જે શંભુ ડેરી પાસે અનફિટ ટેન્કરે બે માસૂમ બાળકોનો ભોગ લીધો હતો અને લોકોના રોષને જોઈને જે કામ વર્ષોથી નહીં થયું હતું તે કામ ગણતરીના કલાકોમાં કરવાની ફરજ પાલિકાને પડી હતી અને હવે તો આ અકસ્માત માટે લારીઓ વાળા પણ જવાબદાર છે તેવું કહી દેવામાં આવ્યું હોવાનું પાલિકા દ્વારા શહેરના રસ્તા પરથી ટ્રાફિકને અડચણ ઉપર લારીઓ હટાવવા પોલીસને જણાવ્યું છે. સાથે જ પાલિકાના અનફિટ વાહન રાખનાર કર્મચારીઓ અને અધિકારીઓ સામે
એક્શન લેવાની વાત કરી હતી તે વાતને 24 કલાક પણ થયા નથી કે આજે સવારે ભરૂચ નગરપાલિકાનું ટ્રેક્ટર આવી રહ્યું હતું. તેણે દુઢારા ડેરી નજીક બાઇક સવારને અડફે લીધો હતો. ટ્રેક્ટર ચાલકથી બ્રેક નહીં લાગતા બાઇકને અડફેટે લેતા તેને ઇજાઓ પહોંચી હતી. જાણવા મળેલ વિગતોમાં ટ્રેક્ટર પણ અનફિટ છે, કોન્ટ્રાક્ટરનું છે. ત્યારે આજે વધુ એક ઘટનાએ પાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ કેટલા સજાગ છે તે ખબર પડી ગઈ હતી. પાલિકાના બેજવાબદાર અધિકારીઓ અને સત્તાધીશો સામે આવી ઘટનામાં કેમ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે. પોલીસ જો વાહન ચાલક કે તેના માલિક સામે ફરિયાદ દાખલ કરતી હોય તો પછી આ પાલિકાના સત્તાધીશો સામે કેમ ફરિયાદ દાખલ નથી કરાતી તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. તદઉપરાંત એક ચર્ચા મુજબ પાલિકાના અધિકારીઓ આ કેસને સગેવગે કરવા માટે તેમજ અગાઉ પણ બે માસૂમ બાળકોના ભોગ બન્યા હતા તેમાં પણ સમગ્ર મુદ્દાને સગેવગે કરવા માટે અને ભીનું સંકેલવા માટે પ્રયાસો કર્યા હતા, પરંતુ લોકોના રોષની વચ્ચે આ સમગ્ર બનાવ સામે આવી ગયા હતા. ત્યારે હવે વધુ એક બનેલો બનાવમાં પણ પાલિકાના સત્તાધીશો ભીનું સંકેલે છે કે પછી આ અંગે ફરિયાદ નોંધાય છે તે જોવું રહ્યું. નેત્રના ચાર રસ્તા પર પડેલા ખાડા પૂરવાની PWD વિભાગે ભૂલી જતા વાહન ચાલકો માટે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. ચોમાસાની સિઝનમાં ધોધમાર વરસાદના કારણે નેત્રંગ તાલુકા ભરના રોડ રસ્તાનું ભારે ધોવાણ થતા રસ્તાના નિર્માણ કાર્યમાં ભારે ગોબાચારી થઈ હોવાની આશંકાઓ સેવાઈ રહી છે, જેમાં નેત્રંગ ચાર રસ્તામાં ચોમાસાની સિઝનમાં 1-1 ફૂટ ઊંડા ખાડા વરસાદી પાણીથી પડી ગયા હતા અને લાંબો સમય પસાર થવા છતાં જવાબદાર માર્ગ અને મકાન વિભાગે પ્રાથમિક ધોરણે પણ સમારકામ કરવાની ફુરસત મળતી નથી, જેની સીધી અસર વાહન ચાલકો અને રાહદારીઓ પર પડી રહી છે, જેમાં વાહન ચાલકોની મામૂલી ગફલતથી રોજમરોજ અકસ્માતની ઘટનાઓ પ્રકાશ આવતા વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા માટે મજબૂર બન્યા છે. જ્યારે નેત્રંગ ચાર રસ્તા ઉપરથી અંબાજી ઉમરગામ અને અંકલેશ્વર બુરહાનપુરા બે રાષ્ટ્રીય ખોરી માર્ગ પસાર થતા હોવાથી રાત દિવસ હજારોની સંખ્યામાં વાહનો દોડી રહ્યા છે. જ્યારે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા દક્ષિણ ગુજરાતમાંથી હજારોના સંખ્યામાં પર્યટકો જાય છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા એકમાત્ર આ જ રસ્તો છે, તેમ છતાં માર્ગ અને મકાન વિભાગના જવાબદાર લોકોને જાણે કે આ રસ્તો બનાવવામાં રસ જ ન હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે નેત્રંગ જંખવાવ રોડ ઉપર અને લાલ મંટોડી વિસ્તારના રહીશોએ રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારતા તાત્કાલિક રસ્તાનું સમારકામ કરી આપ્યું હતું, પરંતુ નેત્રંગ ચાર રસ્તા ઉપરના 1-1 ફૂટ ઊંડા ખાડા પૂરવાનો માર્ગ અને મકાન વિભાગ ભૂલી ગયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, જેથી નેત્રંગ ચાર રસ્તાના રહીશોએ પણ રસ્તા રોકો આંદોલનનો સહારો લેવો પડશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. અંકલેશ્વર શહેર પોલીસે દારૂ આપવાવેલા ખેપિયા સાથે બે બુટલગરોને ઝડપી લઈને 40,000 ઉપરાંતનો વિદેશી દારૂ કબજે કર્યો હતો. અંકલેશ્વર શહેર પોલીસે ભારતીય બનાવટના 180 મિલી 8 PM પાઉચ નંગ 480 રૂપિયા 48,000 વિદેશી દારૂના જથ્થા સાથે 3 ઈસમોની ધરપકડ કરીને વધુ તપાસ આરંભી છે. પ્રાપ્ત મળતી વિગતો અનુસાર ભરૂચ જિલ્લામાં ચાલતી દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા માટે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનનો કાફલો પ્રોહિબિશન ડ્રાઈવ અંગે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમીના આધારે અંકલેશ્વર રેલવે સ્ટેશન પાછળના ગેટ તરફ અંજલિ કોમ્પ્લેક્સ પાસે શાહરૂખ મહેમૂદ અલી મંસૂરી નવ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની પેટીઓ પાર્સલના બોક્સમાં ભરી ઉભેલ છે, જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યા ઉપર રેડ કરતા સ્થળ પર હાજર 3 ઈસમો મળી આવ્યા હતા તથા તેઓના કબજામાં ખાખી પુટ્ટાના પાર્સલ નંગ 5 માં ગેરકાયદેસર વગર પાસ પરમિટના વિદેશી દારૂની 8 PM પાઉચ ભરેલ બોક્સ નંગ 10 જે એક બોક્સમાં પાઉચ નંગ 48 લેખે કુલ પાઉચ નંગ 480 જેની કુલ કિંમત રૂપિયા 48,000 ગેરકાયદેસર પાસ પરમિટ વગરના પ્રોહિબિશનનો મુદ્દા માલ મળી આવ્યો હતો, જેથી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને ત્રણેય આરોપીઓ કે જેમાં શાહરૂખ મહેમૂદ અલી મંસૂરી તથા મકસૂદ અહેમદ શેખ બંને રહેવાસી સરસ્વતી પાર્ક એક કોમન પ્લોટ ખુલ્લી જગ્યામાં ગ્રીન પાર્ક સોસાયટીની બાજુમાં અંકલેશ્વર તેમજ જીતેન્દ્ર અશ્વિનભાઈ પટેલ રહે તાડફળિયા તાલુકા કિલ્લા પારડી જિલ્લા વલસાડનાઓને ધરપકડ કરીને 48,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ આરંભી છે. અંકલેશ્વર સ્ટેશન રોડ પર આવેલ સુભાનપુરા બાગ નજીકથી વિદેશી દારૂ સાથે બુટલેગરને પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર આવેલ સુભાષબાગ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે શહેર પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. અંકલેશ્વર શહેર પોલીસના સૂત્રોને મળેલી બાતમીના આધારે તેઓએ સુભાષબાગ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળો ઈસમ આવતા તેને અટકાવી તેની તલાશી લેતા ₹4800 વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વાઘેલા વાડમાં રહેતા અરવિંદ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે. અંકલેશ્વરના તાલફળિયા વિસ્તારમાં મસ્જિદે મહમ્મદિયા ટ્રસ્ટ દ્વારા ગરીબ નવાઝની શાનમાં તકરીરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં જનાબ અમીરુલ કાદરીએ તકરીર કરી હતી.
અંકલેશ્વર ખાતેના ટાળફળિયા વિસ્તારમાં આવેલ મસ્જિદે મહમ્મદિયા ટ્રસ્ટ દ્વારા જશ્ને ગરીબ નવાઝની શાનમાં સુન્ની દાવતે ઇસ્લામીના રાહબર સૈયદ અમીરુલ કાદરીના તકરીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં અંકલેશ્વર શહેર તેમજ અન્ય શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મહિલાઓ દ્વારા ખાસ અલગ વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી હતી. એક સખીદાતો દ્વારા મુસ્લિમ સમાજના લોકો માટે ચાની વ્યવસ્થા પણ કરી હતી. મુખ્ય વક્તા સૈયદ અમીરુલ કાદરી દ્વારા કરાયેલા પ્રવચનો મુસ્લિમ સમાજ એકતા તેમજ સંગઠન પર ભાગ મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે જંબુસર તથા અંકલેશ્વરના સૈયદો સાદાત તેમજ જહીર મિસબાહી સુલતાન રજા તેમજ સુન્ને દાવત ઇસ્લામે મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા તાળફળીના ઉન્નતિનગર વિસ્તારના યુવાનો દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી હતી. અંકલેશ્વરના યુવાને કોરિયા ખાતે યોજાયેલી ટેકવોન્ડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ હાંસલ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે અંકલેશ્વરનું નામ જાહેરાતું કર્યું છે. અંકલેશ્વરમાં રહેતા યુવાને ટેકવોન્ડો સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી છે અને દેશ સહિત ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. છેલ્લા ઘણા સમયથી ભરૂચ જિલ્લામાંથી રમત ગમત ક્ષેત્રમાં અનેકો રમતવીરો આગળ આવી રહ્યા છે અને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે પણ પોતાની પ્રતિભાઓને ઉજાગર કરીને ભરૂચ જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે. અંકલેશ્વર JDCમાં પણ એક એવો જ રમતવીરનો કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વર JDCના સ્વાગત સોસાયટીમાં રહેતા પ્રીતિબેન પટેલના પુત્ર શ્રેયસ પટેલે ટેકવોન્ડો સ્પર્ધામાં કાઠું કાઢ્યું છે. નાનપણથી જ ટેકવોન્ડોમાં રસ ધરાવતા શ્રેયસે હાલ વડોદરામાં ફિલ્મ મેકિંગનો અભ્યાસ કરી રહ્યો છે. મહેનત વગર સફળતા ક્યારેય નથી મળતી તે પંક્તિને સાર્થક કરતા જ શ્રેયસને ટેકવોન્ડોમાં મોટાભાગની સ્પર્ધામાં હાર જ મળી હતી. જોકે હારીને જીતવા વાળાને જ બાજીગર કહેવાય છે, તેવી જ રીતે શ્રેયસે હાર ના માનીને જીતવા માટે અઠાગ પ્રયત્નો કર્યા હતા. જોકે સતત મહેનત અને અડગ મનના કારણે શ્રેયસને કોરિયા ખાતે યોજાયેલ ટેકવોન્ડો સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ હાંસલ કરી દેશનું નામ રોશન કર્યું છે. કહેવાય છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, તેવી જ રીતે શ્રેયસે પણ અડગ મન અને સતત મહેનત સાથે એક સિદ્ધિ હાંસલ કરી છે. આ ઉપરાંત તેણે નેશનલ લેવલની બે સ્પર્ધામાં ગોલ્ડ અને સિલ્વર મેડલ પણ હાંસલ કર્યો છે. શ્રેયસના માતા પ્રીતિબેને એક લાવ્યું જીવન જીવે છે, ત્યારે આર્થિક તંગી હોવા છતાં પુત્રના સ્વપ્નને સાકાર કરવા માતાએ નાણાંની વ્યવસ્થા કરી તેને જરૂરી બધી જ મદદ કરી હતી. ત્યારે ઉભરતી પ્રતિભાને પ્રોત્સાહિત કરવા સરકાર પણ સહાય કરે તેવી પુત્ર અને માતા બંનેની માંગ છે. ત્યારે ઇન્ટરનેશનલ લેવલે હાલ તો આ રમતવીરે પોતાની પ્રતિભા ઉજાગર કરીને ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. મારું નામ શ્રેયસ પટેલ છે. હું બરોડા ભણું છું અને એનિમેશનમાં ફિલ્મ મેકિંગનો કોર્સ કરું છું. ટેકવોન્ડો પાર્ટ ટાઈમ કરું છું, એટલે કોલેજથી આવું એટલે સાંજે 6 વાગે 6-8 મારી પ્રેક્ટિસ હોય છે રોજ. એક ગટ્ટુ સ્કૂલમાં કરું છું ને હું નાનપણથી કરું છું. 5 વર્ષનો હતો ત્યારથી ટેકવોન્ડો કરું છું ને હું ટેકવોન્ડોમાં પહેલાં ટુર્નામેન્ટ બધી હારતો હતો ને મારા કોચ બાબુરામ સરે મારી ગ્રીપ પકડી અને પછી ઓલમોસ્ટ 8-9 સ્ટાન્ડર્ડ પછી બધી મેચો જીતવા લાગ્યો હતો. સિલ્વર બ્રોન્ઝ એવી રીતે આવતા હતા. અત્યાર સુધી 3 નેશનલ રમ્યો છું, એમાં એક પાનીપત ને એક પુણે હમણાં ગયા મહિનામાં રમ્યો, એમાં ગોલ્ડ આવ્યો ને પાનીપતમાં રમ્યો ત્યારે સિલ્વર આવ્યો હતો ને એ જીતીને હું કોરિયા રમવા ગયો હતો અને કોરિયામાં બ્રોન્ઝ મેડલ લીધો હતો. મારું નામ પ્રીતિ પટેલ છે. હું સ્વાગત સોસાયટીમાં રહું છું અને મારો સન શ્રેયસ પટેલ, એને ટિકેન્ડોમાં નાનપણથી જ શોખ હતો. એ 2nd સ્ટાન્ડર્ડમાં હતો ત્યાંથી ટિકેન્ડોમાં જતો હતો, પણ સ્ટાર્ટિંગમાં હું એનો શોખ ઓળખી ન શકી. એ પહેલાં બધી ટુર્નામેન્ટ હારી જતો હતો, પણ એના સર બાબુરાજન સર છે એને એની ગ્રીપ પકડી અને એને ઘણો આગળ લાવવાનો પ્રયત્ન કર્યા. પછી તો એ એક પછી એક બધા ટુર્નામેન્ટ જીતવા લાગ્યો અને આની પાછળ મને ઘણી તકલીફ પડી છે, કારણ કે હું એકલી રહું છું એટલે બીકોઝ ઓફ ફાઇનાન્સ. એને સાઉથ કોરિયા જવું હતું ત્યારે પણ બધો ખર્ચો અમે કર્યો હતો અને એ તો મારા પપ્પા અને મારા શ્રેયસના ગ્રાન્ડ પેરેન્ટ્સ સદ્ધર છે તો એમને મદદ કરી. એ ન મદદ કરી હોત તો આજે શ્રેયસ સાઉથ કોરિયા ન જઈ શક્યો હોત અને આટલા મેડલ લઈને ન મદદ. એટલે મારી સરકારને એટલી જ નમ્ર વિનંતી છે કે સરકાર આ બધામાં ફાઇનાન્સ માટે કોઈ મદદ નથી કરતા. આજે ખેલ મહાકુંભમાં પણ જીતીને આવ્યો છે, એના પૈસા ઘણા ભેગા થયા છે, પણ જ્યાં ભરૂચ ગયો હતો તો એ લોકોએ એમ કીધું કે સરકાર પાસે પૈસા નથી એટલે તમને કોઈ પૈસા નહીં મળે. એટલે આજે આપણા ભરૂચ અંકલેશ્વરમાં ઘણી સંસ્થાઓ ચાલે છે, તો મારી નમ્ર અપીલ છે કે આવી શ્રેયસ જેવી ઘણી પ્રતિમાઓ છે જે બહાર નથી આવી બીકોઝ ઓફ ફાઇનાન્સ, તો તમે આવી પ્રતિમાઓને આગળ લાવવા માટે થોડું પણ ફંડ રિલીઝ કરો તો વિદ્યાર્થીઓ ઘણા આગળ આવી શકે.
નેત્રંગ તાલુકાના એસટી બસ સ્ટેન્ડ નું નિર્માણ કરવા માટે વિલંબ કેમ થઈ રહ્યો છે તેવી લોકબોં ઉઠવા પામી છે। પ્રાપ્ત મળતી માહિતી મુજબ ગુજરાત સરકારે સન 2012ની સાલમાં ભરૂચ જિલ્લાના વાલિયા ઝઘડિયા તાલુકામાંથી 76 ગામો અલગ પાડીને નવો નેત્રંગ તાલુકો બનાવવામાં આવ્યો હતો। નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ સરકારી તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે દિવ્યાભાઈ તાલુકો, સેવા સદન, તાલુકા પંચાયત, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, મહિલા આઈટીઆઈ અને પોલીસ સ્ટેશનના મકાનનું નિર્માણ કરવામાં આવતા ગરીબ પ્રજામાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો। જેમાં નેત્રંગ તાલુકો બન્યા બાદ ગુજરાત પરિવહન વિભાગ દ્વારા નેત્રંગ તાલુકા મથકે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એસટી બસ બનાવવાની પણ મંજૂરી આપી હતી, જેના માટે 2.5-3 કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી મળ્યાના અહેવાલ મળ્યા છે। પરંતુ નેત્રંગ તાલુકા બન્યાના 8 વર્ષ બાદ પણ જગ્યાના અભાવે એસટી બસ સ્ટેન્ડના નિર્માણની કામગીરી અટકી પડી છે। જ્યારે ગુજરાત પરિવહન વિભાગના જવાબદાર અધિકારીઓ એસટી બસ સ્ટેન્ડના નિર્માણની જગ્યા માટે નેત્રંગમાં 4-5 વખત સર્વે કરવામાં આવ્યું હતું, પરંતુ યોગ્ય જગ્યા નહીં મળતા પરિણામ શૂન્ય રહ્યું હતું। જેમાં મુખ્યત્વે નેત્રંગ અંકલેશ્વર રોડ ઉપર આવેલ અને 4 રસ્તાના સમાંતર જિલ્લા પંચાયત હસ્તકના ગેસ્ટ હાઉસના ટેકરાને રસ્તા જેટલું લેવલ કરીને એસટી બસ સ્ટેન્ડના નિર્માણ માટે ગ્રામ પંચાયતના સરપંચ, યુવા આગેવાનો અને એસટી વિભાગના જવાબદાર અધિકારીઓ દ્વારા સર્વે કરાયો હતો અને એસટી વિભાગના અધિકારીઓને બસ સ્ટેન્ડના નિર્માણ માટે જગ્યા પસંદ આવી હતી। જેમાં ગેસ્ટ હાઉસની જગ્યા ઉપર બસ સ્ટેન્ડના નિર્માણ કાર્યથી બાજુમાં જ તાલુકા સેવા સદન, તાલુકા પંચાયત અને પોલીસ સ્ટેશન અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલ છે અને જ્યાં દરરોજ મોટી સંખ્યામાં લોકોની અવર જવર રહે છે। જ્યારે અંકલેશ્વર, ડેડિયાપાડા અને સુરતને જોડતા નેત્રંગ 4 રસ્તા ઉપર પસાર થાય છે, જેથી એસટી બસ સ્ટેન્ડના નિર્માણથી લોકો બસ પકડી સમયસર ઘરે પરત ફરી શકે છે। આ બાબતે એસટી વિભાગના અધિકારીઓ અને જવાબદાર નેતાઓને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરાતા આખરે પરિણામ શૂન્ય રહ્યું છે તેવું જાણવા મળ્યું છે। જેની વિપરીત અસર મુસાફરો ઉપર પડતા બારે માસ ગરમી, ઠંડી અને વરસાદી પાણીમાં બસની રાહે જોવા મજબૂર બન્યા છે। તેવા સંજોગોમાં જવાબદાર નેતાઓ નેત્રંગમાં ગેસ્ટ હાઉસની જગ્યા ઉપર એસટી બસ સ્ટેન્ડનું નિર્માણ થાય તે માટે કમર કસે તે લોકહિત માટે અત્યંત જરૂરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। જ્યારે ગેસ્ટ હાઉસને 20 વર્ષથી ખંડેર હાલતમાં પડેલા હોય ત્યારે આ જગ્યાએ એસટી બસ સ્ટેન્ડ બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। આ સાથે અમટીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે। આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।